गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी भाई बहनों, आपने गया लेक्चर में चैप्टर नंबर 6 अने जूनी बुक मुजब चैप्टर नंबर 5 पेटानंद एमनो चौथो प्रश्न तमने होमवर्क में आपेलो। अत्यारे हवे हूँ तमने ए जे दाखलो छे सॉल्व करावराउं छूं। ओके, तो ध्यान थी जो, सौथी पहला आपणे नक्की करशुं के कयो व्यवहार खरीद नोंध में नोंधाशे अने कयो व्यवहार नोंधाशे नहीं। तो आपणे एक पछी एक व्यवहार हवे समझीए। तो जे पहेलो व्यवहार छे आ मुजब छे, 2015 फर्स्ट ऑफ ऑक्टोबर रुपया 10,000 नो माल दीपक पासे थी एक मासनी शाख पर खरीदियो। तो खरीदीनो व्यवहार छे, उपरांत शाखनो व्यवहार छे, माटे आ व्यवहारनी नोंध आपणे खरीद नोंधमां करशुं। ए पछी ત્રીજી તારીખનો વ્યવહાર, રૂપિયા 20,000 નો માલ સરદાર સ્ટોરમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો, ભરતિયા નંબર 116। આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર નથી, આમાં જેમની પાસેથી માલ ખરીદ્યો છે તે વેપારીનું નામ આપેલું છે અને આપણે 10% વેપારી વટાવથી માલ ખરીદેલો છે, એટલે રકમના ખાનામાં 20,000માંથી 10% બાદ કરશું। તો 20,000માંથી 10% બાદ કરતાં 18,000 વધશે, એટલે રકમના ખાનામાં 18,000, વેપારીના ખાનામાં સરદાર સ્ટોર્સ ખાતે લખશું, તારીખમાં ઓક્ટોબર 2015 ઓક્ટોબર 3 આવશે અને ભરતિયા નંબરમાં 116 નંબર લખશું। એ સિવાય જે પહેલો વ્યવહાર છે એમાં રકમના ખાનામાં 10,000 આવશે અને વેપારીના નામમાં આવશે દીપક ખાતે, અહીં ભરતિયા નંબર આપેલો નથી। એ પછી હવે તારીખ 7, રૂપિયા 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો, અહીંયા સ્પષ્ટ લખ્યું છે રોકડેથી ખરીદ્યો। તો આ વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી રોકડ મેળમાં નોંધાશે, ખરીદ નોંધમાં આ વ્યવહાર નોંધી શકાશે નહીં, કારણ કે ખરીદ નોંધમાં માત્ર માલ ખરીદીને લગતા શાખના વ્યવહારોની જ નોંધ કરવાની હોય છે, એટલે આ વ્યવહાર નોંધાશે નહીં, એટલે એના ઉપર આપણે ક્રોસ કરી દઈએ છીએ। આ જે વ્યવહાર છે એમાં 20,000ની જગ્યાએ 18,000ની રકમથી આ વ્યવહાર નોંધાશે, આમાં પૂરેપૂરો વ્યવહાર છે, આમાં કોઈ વેપારી વટાવ નથી, એટલે આ 10,000ની રકમથી આ વ્યવહાર નોંધાશે। એ પછી 15મી તારીખનો વ્યવહાર, રાજેશને રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો, તો આ ઓર્ડર આપેલો છે એટલે બિન આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહારની નોંધ થતી નથી, એટલે આપણે અહીંયા ક્રોસ કરશું। એ પછીનો તારીખ 21નો વ્યવહાર, સોરી તારીખ 20નો વ્યવહાર, રૂપિયા 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી એક માસની શાખ પર ખરીદ્યું છે। તો આ જે વ્યવહાર છે એ છે તો શાખનો વ્યવહાર, પરંતુ માલ નથી ખરીદેલો, ફર્નિચર ખરીદેલું છે। તો જ્યારે આપણે ફર્નિચર ખરીદીએ તો એ મિલકત ખરીદી કહેવાય, માલ ન ખરીદ્યો કહેવાય, તો તેની નોંધ આપણે ખરીદ નોંધમાં કરી શકીએ નહીં, કારણ કે ખરીદ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધાય છે, તો આ તો મિલકત ખરીદેલી છે, માલ નહીં। તેથી આ વ્યવહારની નોંધ પણ ખરીદ નોંધમાં ન થાય, આ વ્યવહારની ખાસ આમનોંધ કરવી પડે। ખાસ આમનોંધ શું થશે, આપણે એ કરવાની નથી, પણ માની લો કે આ વ્યવહાર છે ને એની તમારે આમનોંધ કરવાની આવે, તો તમે શું કરશો, ફર્નિચર ખાતે ઉધાર અને તે વ્યાસ ફર્નિચર માર્ટ ખાતે જમા। ઓકે, એ પછી તારીખ 21નો વ્યવહાર, રાજેશે
ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો અને રેલવે નૂરના રૂપિયા 1000 ઉમેરી અને બિલ નંબર 350 મોકલી આપ્યું. તો આજે વ્યવહાર છે એ રાજેશને આપણે જે 15મી તારીખે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર એમને પૂરો પાડી દીધો છે. એનો મતલબ તારીખ 21ના રોજ આપણે માલ ખરીદી કરી કહેવાય. તો આપણે માલ ખરીદ્યો છે ને એ પણ શાખ ઉપર. શા માટે? તો કેમ કે આમાં રાજેશનું નામ આવ્યું છે અને આપણે એમને કહીશું એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. તેથી આ વ્યવહાર જે છે તે શાખનો વ્યવહાર છે એટલે આપણે એને ખરીદ નોંધમાં લખશું. અહીં જે 1000 રૂપિયા રેલવે નૂરના છે એની નોંધ ખરીદ નોંધમાં નથી થતી. ખરીદ નોંધમાં માત્ર માલની રકમ નોંધાશે. તો માલની રકમ કેટલી આવશે? તો આપણે ઓર્ડરમાં જોઈ જોઈએ. રાજેશને આપણે 20,000નો માલનો ઓર્ડર આપેલો અને એના ઉપર આપણને 10% વેપારી વટાવ મળવાનો છે. તો 20,000માંથી 10% બાદ કરો તો 20,000ના 10% 2,000 થશે. તો 20,000માંથી 2,000 બાદ કરશો એટલે આપણે અહીંયા રકમના ખાનામાં 18,000 રૂપિયા લખશું. 1,000 રૂપિયાની કોઈ નોંધ આપણે ખરીદ નોંધમાં નહીં કરીએ. આની ખાસ આમનોંધ થાય રેલવે નૂર ખાતે ઉધાર, તે રાજેશ ખાતે જમા એવી ખાસ આમનોંધ થાય, પણ આપણે એ કરવાની નથી. આપણે માત્ર માલની રકમ 18,000 રૂપિયા લખશું. વેપારીના ખાનામાં, વેપારીના નામના ખાનામાં લખશું રાજેશ ખાતે અને તારીખમાં 21મી ઓક્ટોબર. એ પછી તારીખ 24નો વ્યવહાર. 24 તારીખે રૂપિયા 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. આમાં કોઈ વ્યક્તિનું નામ નથી એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોવાથી ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. આ વ્યવહાર ક્યાં નોંધાશે? રોકડ મેળમાં. ઓકે, તો આપણે નોંધમાં લખશું વ્યવહાર શા માટે નહીં નોંધાય એનું કારણ પણ આપણે નોંધમાં નીચે લખવાનું આવશે. પછી 25મી તારીખનો વ્યવહાર. નિલેશ પાસેથી રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. તો આ જે વ્યવહાર છે એ આંશિક રીતે કેશ છે અને આંશિક રીતે શાખ ઉપરનો છે. તો આપણે શું કરશું? સંપૂર્ણ વ્યવહાર શાખનો છે તેમ માનીને નોંધ કરશું. તો સૌથી પહેલાં તો માલની રકમ નક્કી કરીએ. 30,000 રૂપિયા છે, એમના ઉપર આપણને 10% વેપારી વટાવ મળવાનો છે. તો 30,000ના 10% 3,000 થાય, જે તમારે માલની રકમમાંથી બાદ કરી દેવાના. એટલે વ્યવહારમાં રકમના ખાનામાં લખશું 27,000. 30,000 માઇનસ 10% વેપારી વટાવ. અને જે વેપારીનું નામ છે એમાં નિલેશ ખાતે લખશું ને તારીખના ખાનામાં લખશું 25 તારીખ. આમાં બિલ નંબર આપેલું નથી. એ પછી આપણે એના પછીનો વ્યવહાર જોઈએ. એ પછીનો 26મી તારીખનો વ્યવહાર જોઈએ. તો ચિરાગ પાસેથી રૂપિયા 15,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, નાણાં તરત જ ચૂકવી આપ્યા. એટલે આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર રોકડ મેળમાં નોંધાશે એટલે આની નોંધ થશે નહીં. આ નોંધ ખરેખર ક્યાં થશે? રોકડ મેળમાં. અને જો રોકડ મેળ પણ તમે ન રાખતા હો તો પછી આની ખાસ આમ નોંધ થશે. એ પછી 30મી તારીખનો વ્યવહાર. નીતિન પાસેથી રૂપિયા 40,000નો માલ ખરીદ્યો. આ શાખનો વ્યવહાર છે, આમાં નામ આપેલું છે. ઓકે, તો આવક ભરતીયા નંબરમાં 151 લખવાનું છે, રકમના ખાનામાં 40,000 લખવાના છે અને વેપારીના નામમાં લખવાનું નીતિન ખાતે અને તારીખમાં 30મી તારીખ. તો આ રીતે આપણે તમામ વ્યવહારોની નોંધ કરી નાખી છે. કયા વ્યવહાર નોંધાશે અને કયા વ્યવહાર નહીં નોંધાય, જે વ્યવહાર નોંધાશે એના રકમ પણ મેં તમને અહીંયા સાઈડમાં લખી આપેલી છે. ઓકે, હવે તમને હું એ જે દાખલો ગણેલો છે એ તમને દેખાડી દઉં છું. જુઓ, પહેલી તારીખનો વ્યવહાર, એમાં 10,000 દીપક ખાતે નોંધાશે. રકમમાં તમે જોતા જજો, હવે બુક તમારી પાસે હશે જ. ઓકે, પછી ત્રીજી તારીખનો વ્યવહાર નોંધાશે, એમાં 20,000 રૂપિયાનો માલ છે, 10% વેપારી વટાવ છે. 20,000માંથી 10% વેપારી વટાવ 2,000 બાદ કરતા 18,000 રૂપિયા આવશે. એની પછી 7મી તારીખનો વ્યવહાર. તો 7મી તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી ખરીદ નોંધમાં નોંધાશે નહીં, એ રોકડ મેળમાં નોંધાશે. તો તારીખ 7માં આપણે 7મી તારીખનો વ્યવહાર શા માટે નહીં નોંધાય એની નોંધમાં પણ નોંધ કરી નાખી. એ પછી 15મી તારીખનો વ્યવહાર. તો 15મી તારીખનો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે, કારણ કે એમાં ઓર્ડર આપેલો છે એટલે તારીખ 15નો વ્યવહાર નોંધાશે નહીં, રાઈટ. એ પછી 20મી તારીખનો વ્યવહાર.
તારીખ 20 નો વ્યવહાર ફર્નિચર ખરીદીનો શાખનો વ્યવહાર હોવાથી એની ખાસ આમનોંધ થશે, એ પણ વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાશે નહીં, એની અગાઉ આપણે વાત કરી ચૂકેલા છીએ. અને હવે 21મી તારીખનો વ્યવહાર, આજે 21મી તારીખનો વ્યવહાર છે એ 15મી તારીખના ઓર્ડરના આધારિત વ્યવહાર છે. 15મી તારીખે આપણે રાજેશભાઈને ઓર્ડર આપેલો 20,000 રૂપિયાનો, જેના પર આપણને 10% વેપારી વટાવ મળેલો છે. તો 20,000માંથી 10% વેપારી વટાવ બાદ કરતાં 18,000 રૂપિયા રકમના ખાનામાં લખાશે. તેમાં 1,000 રૂપિયા રેલવે નૂરના જે છે તેની ખાસ આમનોંધ થશે કે રોકડ તેની ખાસ આમનોંધ થશે એની વાત આપણે અગાઉ કરી ગયેલા છીએ. તો 21મી તારીખમાં જે રેલવે નૂરની વાત છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરી દીધેલો છે. ધ્યાનથી જુઓ, તારીખ 21માં રેલવે નૂરની નોંધ ખાસ આમનોંધમાં થશે, એને આપણે ખરીદ નોંધમાં લખવાના નથી. એ પછી 24મી તારીખનો વ્યવહાર, તો 24મી તારીખનો જે વ્યવહાર છે એ રકમમાં તમે જોઈ શકશો. તારીખ 24નો વ્યવહાર એ રોકડ વ્યવહાર છે, રોકડ મેળમાં નોંધાશે, એ ખરીદ નોંધમાં નોંધાશે નહીં, આ રોકડ મેળમાં નોંધાશે. ઓકે. એ પછી 25મી તારીખનો વ્યવહાર જોઈએ. 25મી તારીખનો જે વ્યવહાર છે એમાં 30,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે, અડધા નાણાં ચૂકવી આપ્યા છે અને અડધા બાકી રાખ્યા છે. તો જ્યારે આંશિક એટલે કે અડધા રૂપિયા ચૂકવી આવીને અમુક રૂપિયા બાકી રાખ્યા હોય ત્યારે સંપૂર્ણ વ્યવહાર શાખનો છે તેમ માનીને આપણે નોંધ કરવાની હોય છે. તો આપણે અહીંયા લખશું નિલેશભાઈ ખાતે, અને 30,000માંથી 3,000 રૂપિયા વેપારી વટાવના બાદ કરતાં 27,000 રૂપિયા રકમના ખાનામાં લખશું. અને એ પછી 26મી તારીખનો જે વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે, તેથી તેને રોકડ મેળમાં નોંધશું, પરંતુ તેની ખાસ આમનોંધમાં કોઈ નોંધ થશે નહીં. અને છેલ્લે 30મી તારીખનો વ્યવહાર આપણે જોયેલો, નીતિન પાસેથી આપણે 40,000 રૂપિયાનો માલ શાખ ઉપર ખરીદેલો છે, જેમાં બિલ નંબર 151 આપેલું છે. તો આવક ભરતીયા નંબરમાં 151 લખશું, જેમાં જેમાં જે જે વ્યવહારમાં આવક ભરતીયા નંબર આપેલું છે તો તે આવક ભરતીયા નંબરના ખાનામાં લખી નાખેલું છે. નીતિન ખાતે 40,000 રૂપિયા લખશું. અને આપણી જે કુલ ખરીદી જે છે એ કેટલી થઈ, 1,13,000 રૂપિયા. સંપૂર્ણ દાખલો તમે મેં તમને હોમવર્કમાં આપેલો, તમે તમારા જે દાખલો ગણેલો છે એની સાથે આ દાખલાને મેળવજો. જો કોઈ કરેક્શન હોય, મારી કોઈ ભૂલ હોય તો પણ મને જણાવજો. ઓકે. અને તમારે જો કંઈ ભૂલ થઈ ગયેલી હોય તો તમે સુધારી નાખજો. અહીં તમે જોઈ શકો છો મેં કેટલીક નોંધ કરેલી છે, નોંધ પણ તમારે કરવાની હોય છે. ખરીદ નોંધમાં વ્યવહાર શા માટે નથી નોંધાતો એનું કારણ પણ આમાં આપેલું છે. ઓકે. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે આપણે ખાનાવાળી ખરીદ નોંધ એ સમજશું. બે પ્રકારની ખાનાવાળી ખરીદ નોંધ આવે છે. એક ખરીદ નોંધ જેમાં માલના પ્રકાર પ્રમાણેના ખાના હોય છે, અને બીજી એક ખરીદ નોંધ જેમાં માલનું એક ખાનું હોય છે અને અલગ માલ ખરીદતી વખતે જે અલગ અલગ ખર્ચા થાય છે, જેમ કે રેલવે નૂર, ઓક્ટ્રોય, એવા બધા ખર્ચના પણ ખાના હોય છે. તો એવા ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ એ આપણે સમજવાની છે. અહીં તમને એક નમૂનો આપેલો છે, એ છે માલના ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો. તો તમે જોઈ શકો છો કે જે વેપારી છે એ ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનનો ધંધો કરે છે. તો એમની જે ખરીદ નોંધ છે એ ખરીદ નોંધમાં અહીં આપણે એક હેડિંગ આપવું પડશે, ઓકે. તો કોઈ પણ એક વેપારી છે એમની આ ખરીદ નોંધનો નમૂનો છે. પહેલું ખાનું તારીખનું ખાનું આવશે, જે આપણે સાદી ખરીદ નોંધમાં પણ જોઈ ગયેલા. પછીનું વેપારીનું નામ, તો એ પણ સાદી ખરીદ નોંધમાં આવતું. પછી છે આવક ભરતીયા નંબર, એ પણ સાદી ખરીદ નોંધમાં આવતું. અને પછી છે ખાતા વહી પાના નંબર, તો એ પણ સાદી ખરીદ નોંધમાં આવતું. એ પછી તરત રકમનું ખાનું આવી જતું. પણ આ જે છે ખાનાવાળી ખરીદ નોંધ, એમાં શું કરશું આપણે કે જે અલગ અલગ પ્રકારની વસ્તુ વેચવામાં આવે છે એ જ વસ્તુ આપણે ખરીદતા હશું. તો જ્યારે જ્યારે ખરીદશું ત્યારે જે તે વસ્તુના ખાનામાં જ જે તે વસ્તુની રકમ નોંધ કરશું. જેમ કે ટીવી જેટલામાં ખરીદ્યા હશે એની નોંધ આપણે ટીવીના ખાનામાં કરશું, ફ્રીજના રૂપિયા આપણે ફ્રીજના ખાનામાં લખશું, અને વોશિંગ મશીનના રૂપિયા આપણે વોશિંગ મશીનના ખાનામાં લખશું. પછી ત્રણેયનો સરવાળો કરી અને કુલ રકમ આપણે છેલ્લા ખાનામાં લખશું. આપણે એક ઉદાહરણ વિચારીએ. દાખલા તરીકે મોહનભાઈ પાસેથી આપણે 5 નંગ ટીવી 10,000 રૂપિયાના ભાવે ખરીદ્યા, અને જેમાં 10% વેપારી વટાવ છે, અને 20,000 રૂપિયાના ભાવના 3 ફ્રીજ ખરીદ્યા,
અને તેના ઉપર 10% વેપારી વટાવ છે, તો આપણે શું કરશું? સૌથી પહેલા 5 ટીવી ની રકમ નક્કી કરશું. તો 10,000 નો 1 એવા 5 ટીવી એટલે 50,000 રૂપિયા થયા. એ 50,000 ઉપર 10% વેપારી વટાવ મળે છે, તો 50,000 માંથી 5% બાદ કરતા 45,000 રૂપિયા આપણે ટીવી ના ખાનામાં લખશું. એ જ રીતે આપણે 20,000 રૂપિયાના ભાવના 3 ફ્રીજ ખરીદ્યા છે, તો 20 તેરી 60,000, 60,000 માંથી 10% જેટલા ટકા વેપારી વટાવ કીધો હોય એટલા ટકા વેપારી વટાવ બાદ કરતા જે રકમ આવે તે ફ્રીજના ખાનામાં લખશું. તો 60,000 એના 10% 6,000 થશે. 60,000 માંથી 6,000 બાદ કરતા 54,000 આપણે ફ્રીજના ખાનામાં લખશું. વોશિંગ મશીન ખરીદેલા નથી તો અહીં વોશિંગ મશીનના ખાનામાં આપણે કશું લખશું નહીં, અથવા તો ડેશ કરી દેશું. પછી ટીવીના 45,000 રૂપિયા અને ફ્રીજના 54,000 રૂપિયા બંનેનો સરવાળો જે થશે તે આપણે રકમના ખાનામાં લખશું, તો એ 99,000 રૂપિયા થશે, જે આપણે રકમના ખાનામાં 99,000 રૂપિયા લખશું. આ રીતે અલગ અલગ વ્યવહાર એક પછી એક નોંધાતા જશે. તો આ છે ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ અને એ એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકમાં પછી ઉતારવાનું છે. હું તમને અત્યારે ઉદાહરણ સમજાવું છું. એમાં અલગ અલગ ખાના દર્શાવેલા છે. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 6 અને જૂની બુક મુજબ ચેપ્ટર નંબર 5નું ઉદાહરણ નંબર 2 સમજીએ. નીચેના વ્યવહારો ઉપરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. શ્રીજી ફર્નિચર માર્ટ ટેબલ ખુરશી અને કબાટની લેવેચ કરે છે. તો આના ઉપરથી આપણને શું સમજણ પડે કે એક તો અહીંયા કીધેલું છે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. ઓકે, અને અહીંયા માલના નામ આપેલા છે, ટેબલ ખુરશી અને કબાટ, આ બધો ફર્નિચરનો ધંધો કરે છે. તો આપણે એક ખાનું ટેબલનું રાખશું. હમણાં આપણે જોયેલું કે એક ખાનું આપણે ટીવીનું રાખેલું, પછી બીજું ફ્રીજનું, એવી રીતના અલગ અલગ 3 ખાના રાખેલા. એમ અહીં ટેબલ ખુરશી અને કબાટ એમ 3 ખાના રાખશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે ખાનાવાળી જે ખરીદ નોંધ છે એ પહેલાં બનાવી નાખવાની. તો શીર્ષક આપવાનું શ્રીજી ફર્નિચર માર્ટ, તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતાવહી પાના નંબર, રકમ રૂપિયાનું ખાનું મોટું રાખશું અને એમાં 3 પેટા ખાના બનાવશું, ટેબલ ખુરશી અને કબાટ, અને છેલ્લે કુલ રકમનું ખાનું બનાવશું. હવે આપણે એક પછી એક વ્યવહાર જોતા જઈએ અને દરેક ખાનામાં કઈ રકમ આવશે એ જોઈએ. તો સૌથી પહેલાં 1 એપ્રિલનો વ્યવહાર, સૌથી પહેલાં એ જોશું કે વ્યવહાર રોકડ તો નથી ને. જો વ્યવહાર રોકડ હોય તો તેની ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. ઉપરાંત આપણે જેનો ધંધો કરીએ છીએ, ટેબલ ખુરશી અને કબાટ, એ સિવાયની કોઈ વસ્તુ ખરીદી હોય તો એની નોંધ પણ આપણે ખરીદ નોંધમાં કરવાની નથી. દાખલા તરીકે 10મી તારીખનો વ્યવહાર જુઓ. શ્રી શિવમ સાયકલ સ્ટોર્સમાંથી 3500ની સાયકલ ખરીદી, તો આ અન્ય વસ્તુ થઈ ગઈ, આ માલ ન કહેવાય. આ માલ આપણા માટે માલ એટલે શું? ટેબલ ખુરશી અને કબાટ. એ સિવાયની કોઈ વસ્તુ ખરીદી હોય તો તે ફર્નિચરમાં આવે અથવા વાહનમાં આવે, તો તે અન્ય મિલકત કહેવાય. તો અન્ય મિલકતની ખરીદી કરેલી હોય તો એની નોંધ આપણે ખરીદ નોંધમાં કરવાની નથી. આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં લેશો. તો 1 એપ્રિલનો વ્યવહાર જોઈએ. શ્રીરામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ, યાદ રાખજો અહીંયા 10 નંગ ટેબલ ખરીદેલા છે. એક ટેબલનો નંગ દીઠ ભાવ 1,000 રૂપિયા છે. 15 નંગ ખુરશી રૂપિયા 600 નંગ દીઠ અને 5 નંગ કબાટ રૂપિયા 3,000 નંગદીઠ ભાવે ખરીદ્યા. શાખનો સમય 1 માસ અને ભરતિયા નંબર 99. તો આ વ્યવહાર શાખનો વ્યવહાર છે, આમાં ક્યાંય રોકડા ચૂકવેલા નથી. ઓકે, અહીંયા શાખનો સમય પણ આપેલો છે, એટલે આ વ્યવહાર શાખનો વ્યવહાર છે. ભરતિયા નંબર 99 આપેલું છે, એટલે સૌથી પહેલાં આપણે આવક ભરતિયા નંબરમાં 99 રૂપિયા લખશું, સોરી 99 નંબર લખશું, ભૂલ થઈ ગઈ મારી બોલવામાં. અને હવે આપણે ટેબલના કેટલા રૂપિયા થશે એ ગણીએ. તો 10 × 1,000 કરો, તો 10 × 1,000 કરશો એટલે 10,000 રૂપિયા આવશે. આપણે ટેબલના ખાનામાં 10,000 રૂપિયા લખશું. એ પછી ખુરશીના ખાનામાં 15 × 600, 15×6=90 એટલે 9,000 રૂપિયા. તો 9,000 રૂપિયા ખુરશીના ખાનામાં લખશું. એ પછી 5 નંગ કબાટ, દરેકનો ભાવ છે 3,000 રૂપિયા, એટલે 3×5=15,000 રૂપિયા, એ આપણે કબાટના ખાનામાં લખશું. આ ત્રણેયનો સરવાળો કરશું અને કુલ રકમ 12ના ખાનામાં લખી નાખશું. 10,000 + 9,000 + 15,000 = 34,000 રૂપિયા. આ વ્યવહારમાં તમને કોઈ જગ્યાએ વેપારી વટાવ આપેલો નથી. જો વેપારી વટાવ 10% કીધો હોત
તો જ્યાં 10,000 લખ્યા છે ત્યાં 10% કાપી નાખવાના, તો 9,000 આવે. આમાં 10% કાપતા 900, કાપતા 8100 રૂપિયા આવે, અને આમાં 1500 રૂપિયા બાદ કરતા 13,500 રૂપિયા આવે. પરંતુ આમાં કોઈ વેપારી વટાવની વાત થયેલી નથી. એ પછીનો વ્યવહાર છે, શ્રીકૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ નંગ દીઠ 1200 રૂપિયાના ભાવે ખરીદ્યા, 12 નંગ કબાટ 2500 રૂપિયાના નંગ દીઠ ભાવે ખરીદ્યા અને 10% વેપારી વટાવે ખરીદ્યા છે. ભરતિયા નંબર 126 મળ્યો, અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. હવે આ વ્યવહાર અડધો શાખનો છે અને અડધો એટલે કે આંશિક એ શાખનો છે અને આંશિક રોકડ વ્યવહાર છે. તો આપણા નિયમ મુજબ આપણે આ વ્યવહારને સંપૂર્ણપણે શાખનો વ્યવહાર માનીને નોંધ કરવાની છે. તો સૌથી પહેલાં ટેબલનું જે ખાનું છે એમાં કેટલા રૂપિયા લખવાના આવશે એ જોઈએ. પહેલાં કરશું આપણે 1200 × 10, જે જવાબ આવે એમાંથી 10% વેપારી વટાવ બાદ કરશું. તો આપણે કેલ્સીમાં કરીએ, ઓકે, તો 1200 × 10 આન્સર આવ્યો 12,000. તેમાંથી આપણે 10% માઇનસ કરીએ એટલે માઇનસની સાઇન દબાવશું અને 10 અને 1%ની સાઇન દબાવશું તો ડાયરેક્ટ આન્સર આવી જશે. બાદ બાકી થયા પછીનો સીધો જવાબ આવી જશે. એટલે કે 12,000માંથી 10% 1200 રૂપિયા બાદ કરતાં આન્સર આવ્યો 10,800 રૂપિયા. એટલે આપણે ટેબલના ખાનામાં લખી નાખશું 10,800 રૂપિયા. ભરતિયા નંબર છે 126. પછી બીજું, આપણે કબાટ ખરીદ્યું છે, 12 કબાટ ખરીદેલા છે, તો 12 નંગ કબાટ ગુણ્યા આ 12 ગુણ્યા કેટલા કરશું કે 2500 રૂપિયાનો એક કબાટ છે એટલે ગુણ્યા 2500, તો આન્સર કેટલો આવ્યો 30,000 રૂપિયા. અને હવે આમાંથી આપણે 10% માઇનસ કરવાના છે, 30,000ના 10% એટલે 3,000 થાય. 3,000 30,000માંથી માઇનસ કરશો તો 27,000 માઇનસ 10 અને પર્સન્ટેજની સાઇન આપશો એટલે ડાયરેક્ટ 27,000 આન્સર આવશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે કબાટ એના ખાનામાં 27,000 રૂપિયા લખવાના. અને હવે 10,800 પ્લસ 27,000 બરાબર 37,800. હવે આપણે 10મી તારીખનો વ્યવહાર જોઈએ, ધ્યાનથી સમજો. શ્રી શિવમ સાયકલ સ્ટોર્સમાંથી રૂપિયા 3500ની સાયકલ ખરીદી. તો આ ટેબલ ખુરશી ને કબાટ જે આપણા માટે માલ છે એ માલની ખરીદી નથી, અન્ય ફર્નિચરની ખરીદી છે. તેથી આપણે આ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં કરશું નહીં. અને તેના માટે આપણે અહીં એક નોંધ પણ તમારે કરવાની રહેશે. એ શું કે તારીખ 10મી એપ્રિલ સાયકલ એ મિલકતની ખરીદી હોવાથી આમ નોંધમાં ખાસ આમ નોંધમાં નોંધાશે, તમારે એની ખરીદ નોંધમાં નોંધ કરવાની નથી. પછી 20મી તારીખ શ્રી રહીમ ફર્નિચર સ્ટોર્સમાંથી રૂપિયા 10,000ની ખુરશી 10% વેપારી વટાવે ખરીદી, 5% રોકડ વટાવે ખરીદી, રકમ તરત જ ચૂકવી આપી. તો રકમ તરત જ ચૂકવી આપી છે એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. તેથી તારીખ 20મીનો જે વ્યવહાર છે રોકડ વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં. તો આવી રીતે નીચે તમારે નોંધ કરવાની, તારીખ 20મી એપ્રિલે સંપૂર્ણ રોકડ ખરીદી હોવાથી રોકડ મેળમાં તે નોંધાશે, ખરીદ નોંધમાં નોંધવાનું નથી. હવે 25મી તારીખ શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપનીને 20 નંગ ટેબલ નંગ દીઠ રૂપિયા 900ના ભાવે, 5 નંગ ખુરશી રૂપિયા 700ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. તો અહીંયા ઓર્ડર આપેલો હોવાથી કોઈ નોંધ થશે નહીં. એ પછી 30મી તારીખનો વ્યવહાર, મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ નંગદીઠ 1200 રૂપિયાનો ભાવ, 20 નંગ ખુરશી નંગદીઠ 600 રૂપિયાનો ભાવ અને 8 નંગ કબાટ નંગદીઠ 2500 રૂપિયાના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. તો આપણે શું કરશું, દરેક વસ્તુની કિંમત જે ખરીદ નોંધમાં નોંધવાની છે તે શોધવાની છે. સૌથી પહેલાં આપણે 5 નંગ ટેબલ 1200ના ભાવે, તો 1200 × 5 કરો તમે, તો 1200 × 5 કરશો એટલે આન્સર આવશે 6,000 રૂપિયા. આ 6,000માંથી 10% માઇનસ કરવાના, તો 6,000ના 10% 600 થશે. 600 માઇનસ કરશો એટલે 5400 રૂપિયા તમારે લખવાના આવશે ટેબલના ખાનામાં, એટલે ટેબલના ખાનામાં 5400 રૂપિયા. ઓકે, એ પછી 20 નંગ ખુરશી નંગદીઠ 600ના ભાવે, તો 600
गुणिया तमे 20 करशो आंसर आवशे 12000 एमांथी 10 टका एटले 12000 ना 10 टका 1200 थशे ए माइनस करशो एटले 10000 ने 800 रुपया आंसर आवशे। तो खुर्शीना खानामां तमारे लखवानुं छे 10000 अने 800। ओके, पछी कबाटनी गणतरी करिए तो 8 नंग कबाट छे 2500 ना भावे, तो तमे 2500 गुणिया 8 करशो एटले आंसर आवशे 20000 रुपया। माइनस 10 टका वेपारी वटाव बात करिए तो 20000 ना 10 टका 2000 थशे। ओके, आ 10 टका वेपारी वटाव ये बात करिए तो जवाब आव्यो 18000 रुपया। तो कबाटना खानामां तमारे 18000 रुपया लखवाना अने अहींया वेपारीना नाममां महेशभाई खाते अने आवक भरतिया नंबरमां 500, त्रणेयनो सरवाળો थशे 34200। हवे शुं करवानुं, तमारे टेबल कुल टेबलनी केटली उधार खरीदी थई 26200, ખુરશીની કુલ કેટલી ઉધાર ખરીદી થઈ 19800, કબાટની કુલ કેટલી ઉધાર ખરીદી થઈ 60000। આ ત્રણેયનો સરવાળો અહીંયા કરો અથવા તો આ ત્રણેયનો સરવાળો, બધા બંને સરવાળા મળી જવા જોઈએ। 1,06,000 રૂપિયાની ઉધાર ખરીદી થઈ। ઓકે, જ્યારે તમે ખાતામાં ખતવણી કરશો ત્યારે ખરીદ ખાતામાં તમારે ઉધાર બાજુ 1,06,000 લખવાના આવશે। હજી આપણે ખતવણી કરવાનું શીખ્યા નથી એટલે એમાં તમને વધારે કંઈ સમજ પડશે નહીં। ઓકે, ચાલો તો આ સાથે આપણે આ ઉદાહરણ પૂરું કરીએ છીએ। તમને હું એક હોમવર્કમાં એક ઉદાહરણ આપું છું, એ ઉદાહરણ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે। આ દાખલો સંપૂર્ણ તમારે તમારી બુકમાં ઉતારી નાખવાનો છે। જ્યાં જ્યાં સમજણ ન પડે તો તમે મને કહી શકો છો, આ એકદમ સરળ વસ્તુ છે, થોડું વેપારી વટાવ કાપતી વખતે ખાસ ધ્યાન આપજો। ઓકે, હવે સ્વાધ્યાયનો એક દાખલો તમને હું અત્યારે આપીશ, એ તમારે કરવાનો રહેશે। જો સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે, પ્રશ્ન ક્રમાંક નંબર 5, નીચેના વ્યવહારો ઉપરથી શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો। શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનની લેવેચનો ધંધો કરે છે। તો આ જે દાખલો છે, આપણે હમણાં કેમ 3 ખાના પાડેલા છે ટેબલ ખુરશીના, એવી રીતે અહીંયા તમારે 3 ખાના બનાવવાના છે, ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન। ઓકે, બાકી એ દાખલાની જેવો જ દાખલો છે। યાદ રાખજો, આ 3 વસ્તુ સિવાયની કોઈ પણ ખરીદી આવે તો તમારે તેની ખરીદ નોંધમાં નોંધ કરવાની નથી। સંપૂર્ણ વ્યવહાર રોકડ હોય તો તેની પણ નોંધ કરવાની નથી। માલનો ઓર્ડર આપેલો હોય તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય, તો એની પણ નોંધ કરવાની નથી। બાકી અડધા નાણાં રોકડા ચૂક્યા કે ચેક ચૂક્યો એવું હોય અડધા નાણાંનો, તો સંપૂર્ણ વ્યવહાર શાખનો છે તેમ માનીને તમારે નોંધ કરવાની છે, રાઈટ? તો આ દાખલો તમે કમ્પ્લીટ કરી નાખજો, આપણે આનો આન્સર તમને નેક્સ્ટ લેક્ચરમાં આપશું। ઓકે, ચાલો, હરિ ઓમ।